अभ्यास અને સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોની થોડી ઘણી સમજૂતી મેળવીએ। મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો। તો મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ શું છે? નાથાલાલ દવે। લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? લોકોના હૈયામાં વરસાદની મહેર થયા પછી પાક સોળે કળા એટલે કે પાક ખેતરમાં ઉગી નીકળ્યો છે, એ પાક જોતા લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે। સીમ કોને સાદ કરે છે? તો સીમ ખેડૂતોને સાદ કરે છે। સીમમાં શું લઈ જવાનું છે? સીમમાં દાતરદ અને પછેડી લઈ જવાનું કહ્યું છે। ત્યારબાદ સ્વાધ્યાયનો પ્રશ્ન એક, સીમ સાદ કરે છે એટલે શું કરે છે? શા માટે સાદ કરે છે? સીમ સાદ કરે એટલે સીમ ખેડૂતોને બોલાવે છે। વરસાદ વરસ્યો છે ત્યાર પછી કુદરતની ખેડૂતો પર ખૂબ મહેર થઈ છે, પાક પણ સરસ મજાનો ખેતરમાં તૈયાર થઈ ગયો છે। એ પાકને લણવા માટે એટલે કે એ પાકને કાપી લેવા માટે ખેડૂતોને પછેડી અને દાતરદા લઈને સીમ બોલાવે છે। લીપી કૂપીને ખડા શા માટે કરવા પડે? તો ખેતરમાં લણ્યા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખડામાં એકઠો કરે અને એમાંથી દાણા છૂટા પાડે, તેમજ બજારમાં વેચવા માટે ખડામાં જ દાણા ચોખ્ખા કરે, તેથી લીપી કૂપીને ખરા તૈયાર કરવા પડે। મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? પાક તૈયાર થઈ ગયો છે, લણવાની ઋતુ પણ આવી ગઈ છે। કવિ દાતરદા પછેડી લઈને ખેડૂતોને મહેનત કરવા કહે છે। સૌ સાથે મળીને ઉત્સાહને ઉમંગથી મહેનત કરે તો જ મલક આબાદ થાય એમ કવિ સૂચવે છે। ત્યારબાદ સ્વાધ્યાયનો પ્રશ્ન પાંચ, ખેતીનું મહત્ત્વ વિશે 5-7 વાક્ય લખો। એ દરેક વિદ્યાર્થીઓને ખબર જ હશે કે ખેતી આપણા જીવનમાં અને આપણને શું કામ ઉપયોગી છે। એ દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીતે 5-7 વાક્ય લખવાના છે। થેન્ક યુ।